નમસ્કાર, પાવબા સ્ટીલ ઇન્ડિયા સાથે હું હર્ષ જીતેન્દ્ર. કૃષિ જાગરણમાં આપનું સ્વાગત છે. સમાચાર જોતા પહેલા એક નજર ટોપ હેડલાઇન્સ પર. જમ્મુ કાશ્મીરમાં 5.4ની તીવ્રતાના ભૂકંપથી ધરાધ્રુજી, પાકિસ્તાન અફઘાનિસ્તાન સુધી અસર. મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી. આરઆઈએલના એક શેર માટે એક શેરની ભેટ. ચક્રવાતી તોફાન ગુજરાતમાં ત્રાટકશે તેવી અસર આસપાસના રાજ્યોમાં થશે. પુણેમાં સમૃદ્ધ કિસાન ઉત્સવનું આયોજન. ખેડૂતોને શેરડીના પાકના રોગમાં જીવાતોનું નિવારણ માટે માહિતી આપવામાં. તમિલનાડુમાં કૃષ્ણગીરીમાં સમૃદ્ધ કિસાન ઉત્સવનું આયોજન. ખેડૂતોને મરચાના પાકમાં જીવાત અને રોગ નિવારણ વિશે માહિતી. સમાચાર જોઈશું વિસ્તાર. દેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જમ્મુ કાશ્મીરથી લઈને પાકિસ્તાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી છે. જો કે રાહતના સમાચાર એ છે કે હજી સુધી કોઈ જાનહાનિ અંગે માહિતી બહાર આવી નથી. નેશનલ સેન્ટર ફોર સિમ્સોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્ર અને તેનું બિંદુ અફઘાનિસ્તાન સુધીનું હતું. તો અફઘાનિસ્તાનમાં રાત્રે 11.26 કલાકે 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. મુકેશ અંબાણીના નેતૃત્વમાં દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 47મા વાર્ષિક સામાન્ય સભાની શરૂઆત થઈ ગઈ છે. તો જ્યારે બપોરે 2 વાગે મુકેશ અંબાણીના સંબોધનની શરૂઆત થતાની સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ઝડપથી ગતિએ વધવા લાગ્યા અને તેના 2%થી વધુ વધી ગયા હતા. તો આ મિટિંગની દરમિયાન રિલાયન્સ ચેરમેન રિલાયન્સ ગ્રુપની 2 કંપનીઓએ રિલાયન્સ જીઓ અને રિલાયન્સ રિટેલના IPO અંગે ચિત્ર સ્પષ્ટ કરી શક્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 3 કિલોમીટરની પ્રતિ એટલે ઝડપની સાથે ધીમે ધીમે પશ્ચિમી તરફ આગળ વધી રહ્યું હતું અને તે જ વિસ્તાર પર 23.7 અને અક્ષાંશ અને જ્યારે 69.4 રેખાંશ પર 29 ઓગસ્ટના 2024ના રોજ ISTP પર તે કેન્દ્રીય સાથે ભુજ ગુજરાત અને કિલોમીટરની અંદરમાં ત્રાટકશે તેવી પશ્ચિમી નલિયા ગુજરાતની અંદર આ સાવધાન રહેવાની ચેતવણી આપી છે. તો જ્યારે આ ચક્રવાત તુફાન આવતાની સાથે જ ગુજરાતના અનેક રાજ્યોમાં તેની અસર જોવા મળશે. તો આ જ રીતે તેમણે એક હવામાન વિભાગે જાણકારી આપી છે કે જ્યારે વધુ વરસાદના કારણે ગુજરાતની અંદર ચક્રવાત તોફાન પણ આવવાની તૈયારી છે તો તેના માટે સાવધાન રહેવું જરૂરી છે. કૃષિ જાગરણ દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને બારામતી પુણે અને પુરંદર એગ્રો ફાર્મ પ્રોડ્યુસર કંપનીના સહયોગથી મિલેનિયર ફાર્મર ઓફ ઇન્ડિયા સમૃદ્ધ કિસાન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તો જ્યારે મહારાષ્ટ્રના પુણે જિલ્લા કરનાલવાડી પુરંદર ખાતે સ્થિત પુરંદર એગ્રો ફાર્મર પ્રોડ્યુસર કંપનીના હોલમાં કરવામાં આવ્યું હતું. 2024 આયોજિત આ કાર્યક્રમ મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યો હતો અને ધાનુકા એગ્રીટેક લિમિટેડના સહયોગથી હાથ ધરવામાં આવ્યો હતો, જ્યાં ICAR અને નોલેજ પાર્ટનરની ભૂમિકા ભજવી હતી. તો આ કાર્યક્રમની થીમ સમૃદ્ધ ભારત માટે ખેડૂતોની આવક વધારવાની હતી અને તેનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને કૃષિમાં નવીનતા પદ્ધતિ અને તેની સાથે નવીનતાઓમાં જોડાવા માટેનો એક આ ઉદ્દેશ્ય હતો. તો જિલ્લામાં આયોજિત આ એક દિવસીય કાર્યક્રમની થીમ શેરડીના પાકમાં રોગ અને જીવાતોનું સંચાલન, બાજરીની ખેતી અને સાથે સાથે ટ્રેક્ટરના ઉદ્યોગ અને ટ્રેક્ટરની નવીનતાઓ પર આધારિત હતી. કાર્યક્રમનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કૃષ્ણગીરીના સહયોગથી કરવામાં આવ્યું હતું. જી હા, આપણે જણાવી દઈએ કે તમિલનાડુની અંદર સમૃદ્ધ કિસાન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર એક દિવસીય ઉત્સવની થીમ સમૃદ્ધ ભારત માટે ખેડૂતોની આવક વધારવાની હતી અને તેનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને કૃષિમાં નવીનતા પદ્ધતિ અને તેની નવી ટેકનોલોજીઓને આધારિત જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો આ કાર્યક્રમની અંદર તેની થીમની સાથે સાથે મરચાના પાકની અંદર જીવાતોને રોગનું સંચાલન અને બાજરીની ખેતી અને ટ્રેક્ટર જેવી કે ખેતીની અંદર ટ્રેક્ટરનો ઉપયોગ કેવી રીતે સરળ બને અને મરચાના પાકની અંદર રોગને કઈ રીતે તેનું નિવારણ કરી શકાય, બાજરીના પાકની અંદર કેવી રીતે રોગનું નિવારણ કરી શકાય તે દરેક વિષયો ઉપર ખેડૂતોને તમિલનાડુમાં કૃષ્ણગીરીના સહયોગથી માહિતી આપવામાં આવી હતી.
સમાચારોમાં બસ હાલ આટલું જ. દેશ દુનિયાને એગ્રીકલ્ચર ન્યૂઝ માટે જોતા રહો કૃષિ જાગરણ. નમસ્કાર.